नमस्कार विद्यार्थी मित्रों, आज आप अभ्यास करशो विषय गणित धोरण 9 स्वाध्याय नंबर 1.2। हवे आगळना लेक्चर में छे ए आपणे आ स्वाध्यायनी पहेलानी माहिती छे मेळवी ગયા છે। चेप्टर नंबर 1 संख्या पद्धति, जेमां आपणे प्राकृतिक संख्या कोने कहेवाय, पूर्ण संख्या कोने कहेवाय, पूर्णांक संख्या कोने कहेवाय, समय संख्या कोने कहेवाय, असमय संख्या छे ए पण कोने कहेवाय एनी पण माहिती छे मेळवी ગયા છે। ફરી એક વખત જોઈ લઈએ, प्राकृतिक संख्या, पूर्ण संख्या, पूर्णांक संख्या अने समय संख्या अने छेल्ले असमय संख्या। आनी वात छे आपणे आगळना लेक्चर में छे करी गया छे। आपणे जाणीए छीए प्राकृतिक संख्या एटले के बधी ज धन संख्याओनो समूह, त्यारबाद पूर्ण संख्या एटले के झीरो अने बधी ज धन संख्याओनो समूह, पूर्णांक संख्या एटले के ऋण संख्या, झीरो અને ધન સંખ્યાઓનો સમૂહ, સમય સંખ્યા એટલે આપણે વાત કરી હતી કે જે સંખ્યાને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકો તેવી સંખ્યાને આપણે કેવી કહેશું, સમય સંખ્યા। અને અસમય સંખ્યા એટલે આપણે વાત કરી હતી કે જે સંખ્યા સમય નથી તે કેવી છે, અસમય સંખ્યા છે। બીજું વર્ગમૂળમાં આપેલી સંખ્યા જેનો વર્ગમૂળ નીકળતું નથી તે સંખ્યા છે, એ કેવી છે, અસમય સંખ્યા। અને વિશેષ પાઈ એ પણ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે। આની વાત છે આપણે આગળના લેક્ચરમાં કરી ગયા। હવે આ બધી જ સંખ્યાઓનો સમૂહ છે એટલે કે બધા જ પ્રકારની સંખ્યા છે એ બધી જ સંખ્યાને આપણે છેલ્લે કહેશું વાસ્તવિક સંખ્યા। એ બધી જ સંખ્યાને છેલ્લે આપણે કેવી સંખ્યા કહેશું, વાસ્તવિક સંખ્યા, જેને આપણે કેપિટલ આર વડે દર્શાવશું એટલે કે રિયલ નંબર। એટલે કે કોઈ પણ પ્રકારની સંખ્યા છે એ છેલ્લે કેવી છે, વાસ્તવિક સંખ્યા તો છે જ। રેડી, ચાલો હવે બીજો આના પરથી આપણે એક તારણ કહીધું હતું, એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો બધો સમૂહ છે એ કેમાં આવેલો હોય, ડબલ્યુ એટલે કે પૂર્ણ સંખ્યામાં આવેલો હોય। પ્રાકૃતિક સંખ્યા બધી જ પૂર્ણ સંખ્યામાં આવેલી હોય, પૂર્ણ સંખ્યા બધી જ પૂર્ણાંક સંખ્યામાં આવેલી હોય અને પૂર્ણાંક સંખ્યા બધી સમય સંખ્યામાં આવેલી હોય છે। એટલે એ સિવાયની એક સંખ્યા થઈ અસમય સંખ્યા। એટલે અહીંથી આપણે કંઈક એવું સમજી શકીએ કે સંખ્યાઓ છે એ મૂળ પહેલાં સમય સંખ્યા અથવા અસમય સંખ્યા બે ભાગ કહી શકીએ, જેમાં સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે તો કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા આવે। અને અસમય સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કેવી સંખ્યાઓ, વર્ગમૂળવાળી અને પાઈ સંખ્યાઓ છે અથવા તો પોઈન્ટ પછી અનંત અનાવૃત હોય તેવી સંખ્યાઓ। અને આ બંને સંખ્યાઓ છે એ બંને સંખ્યાઓનો છેલ્લે સમૂહ બને છે એ સંખ્યા કેવી છે, વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા। રેડી, તો અહીંયા આપણે જોઈએ કે વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા અને અસમય સંખ્યા આવે અને સમય સંખ્યામાં આ ત્રણ પ્રકારની સંખ્યા છે આવે છે। આગળ સ્વાધ્યાય નંબર 1.2 દાખલા નંબર 1, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો। પહેલો પ્રશ્ન, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, છે હા, દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો હશે જ, રેડી ને? આપણે કંઈક વાત કરી હતી, આગળ જવાશે પાછું અવાશે નહીં, તો આગળ ગયું પાછું અવાશે નહીં, એટલે કે અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો હશે જ, પણ વાસ્તવિક સંખ્યા છે એ અસમય સંખ્યા હોય જ એવું જરૂરી નથી। એટલે પહેલું વિધાન છે આપણું કેવું થશે, સત્ય થશે કે દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા તો હોય જ છે, પણ એનું ઉલટું કરશું તો એ સત્ય થશે નહીં, કે દરેક વાસ્તવિક સંખ્યા છે એ અસમય હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે। રેડી, તો પહેલા વિધાનનો જવાબ આપણે લખશું કે આપેલ વિધાન છે એ સત્ય છે, કારણ કે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાનો એક ભાગ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે, સંખ્યારેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કેવી સંખ્યા, ધન સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે, વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે। જોઈએ, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે કે સંખ્યા રેખા પર જે બિંદુઓ આપેલા છે, ઝીરોની જમણી બાજુ બધી જ ધન સંખ્યાઓ, ડાબી બાજુ બધી જ ઋણ સંખ્યાઓ, આ બધી જ સંખ્યામાં આપણે વાત કરે છે કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનો હોય છે। એટલે કે અહીંયા જે સંખ્યાઓ છે એ બધી સંખ્યાને તમે વર્ગમૂળ એમના સ્વરૂપમાં દર્શાવી શકો,
જ્યાં એમ છે એ કેવી સંખ્યા લેવાની છે? પ્રાકૃતિક સંખ્યા લેવાની છે. તો જો એક છે તો એને વર્ગમૂળ એક લખી શકશો, બે છે તો એને વર્ગમૂળ ચાર લખી શકશો, ત્રણ છે તો એને વર્ગમૂળ નવ લખી શકશો. પણ માઇનસમાં માઇનસ એક કોનો વર્ગમૂળ છે? લખી શકશો નહીં. વર્ગમૂળ એમ જ્યાં એમ પ્રાકૃતિક હોય એવી રીતે આપણે દર્શાવી શકશું નહીં. તેથી આપેલ વિધાન છે એ કેવું થશે? અસત્ય થશે. સંખ્યારેખા પરનું દરેક કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપમાં દર્શાવી શકાતું નથી, કારણ કે માઇનસ એક છે એને વર્ગમૂળ એમ જ્યાં એમ પ્રાકૃતિક હોય એ રીતે આપણે દર્શાવી શકતા નથી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે? દરેક વાસ્તવિક સંખ્યા અસમય સંખ્યા છે? પાછું અવાશે નહીં, ઉપર જવાશે નીચે અવાશે નહીં. યાદ આવ્યું? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે. તેથી આપણે લખશું કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે વાસ્તવિક સંખ્યાના બે ભાગ પડે છે, સમય અને અસમય. દરેક વાસ્તવિક સંખ્યા અસમય હોય એવું જરૂરી નથી, સમય પણ હોઈ શકે છે. રેડી? ચાલો, એટલે આપેલ વિધાન છે કેવું થશે? અસત્ય થશે. ત્યારબાદ દાખલા નંબર બે, શું કહે છે આપણે એમાં? શું દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય હોય? શું દરેક ધન પૂર્ણાંક, દરેક ધન પૂર્ણાંક સંખ્યા છે એનો વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. હવે દરેક ધન પૂર્ણાંક સંખ્યાની વાત કરે એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત આવી સંખ્યાઓ આવે. આ બધી સંખ્યાઓ છે એના વર્ગમૂળ કાઢો, એ આપણને પૂછે છે. અસમય જ હોય છે. જો અસમય ના હોય, સમય હોય, તો આપણે એ ઉદાહરણ દેવાનું છે કે કયું એવું સંખ્યા છે કે જેનો વર્ગમૂળ છે એ સમય સંખ્યા મળે. તો તમે જોશો વર્ગમૂળ બે નીકળશે નહીં, તો આ સંખ્યા કેવી થઈ? અસમય થઈ. વર્ગમૂળ ત્રણ આપણ કેવી થશે? અસમય થશે. વર્ગમૂળ ચાર શું થશે? બે. બે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? તો આપણો જવાબ શું આવશે? કે ના, ના, દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય હોય નહીં. દરેક ધન પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ છે અસમય સંખ્યા જ હોય એવું જરૂરી નથી. તો આપણે કહે છે જો ના, તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો, એટલે કે એવી એક સંખ્યા આપો કે જેનું વર્ગમૂળ છે એ સમય સંખ્યા હોય. સીધું જ છે, વર્ગમૂળ ચાર, વર્ગમૂળ પચીસ, વર્ગમૂળ નવ, વર્ગમૂળ સોળ, પાંચ મળશે, ત્રણ મળશે, ચાર મળશે, જે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? એટલે આપણે શું લખશું જવાબમાં? તો કે ના, દરેક ધન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય જ હોય એવું જરૂરી નથી. ઉદાહરણ આપવાનું છે તો લખશું વર્ગમૂળ ચાર જેનું વર્ગમૂળ બે મળે છે અને તે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી? ચાલો, દાખલા નંબર ત્રણ, અગત્યનો પ્રશ્ન છે, આકૃતિવાળો છે, રચના કરવાની છે આપણે, અને પરીક્ષામાં એ દાખલો ત્રણ માર્કમાં કે બે માર્કમાં પૂછ. શું કહે છે? વર્ગમૂળ પાંચને સંખ્યારેખા પર કેવી રીતે દર્શાવી શકાય? હવે આપણે સંખ્યારેખા આપેલી હોય એમાં અહીંયા ઝીરો, તમને એવું કહે કે બેને સંખ્યારેખા પર દર્શાવો, તો સીધું જ આપણે ખબર પડી જાય અહીંયા એક હોય ને અહીંયા બે હોય, આ રહી બે. તમને એવું કહે ત્રણના છેદમાં બે, તો આપણે ખબર છે ત્રણ ભાગ્યા બે એટલે ત્રણના અડધા, એટલે શું થાય? એક પોઈન્ટ પાંચ. સંખ્યારેખા પર દર્શાવો તો ખબર પડી જાય બે અને એકની વચ્ચે એ છે એક પોઈન્ટ પાંચ. પણ તમને એવું કહે કે વર્ગમૂળ પાંચને સંખ્યારેખા પર દર્શાવો, વર્ગમૂળ પાંચને સંખ્યારેખા પર દર્શાવો તો ગોટે ચડી રેડે ને, તો સીધી આપણે દર્શાવી શકશું નહીં. એના માટે આપણે એક રચના કરી અને વર્ગમૂળ પાંચને સંખ્યારેખા પર દર્શાવતા શીખી લઈએ, જેના માટેની રીત છે વર્ગમૂળ કૃતલની રીત. હવે એવું શું કરવાનું છે? તો કે એ રીત કંઈક આવું કહે છે, વર્ગમૂળ પાંચને સંખ્યારેખા પર દર્શાવવું છે તો પહેલાં પાંચના એવા ભાગ પાડો કે જેનું વર્ગમૂળ છે એ નીકળતું હોય. તો આપણે લખી શકીએ એક પ્લસ એક પ્લસ એક પ્લસ એક પ્લસ એક. વર્ગમૂળ કૃતલની રીતમાં આપણે એક એકના જ ભાગ પાડવાના છે અને આ બધાનું વર્ગમૂળ છે એકનો વર્ગમૂળ એક નીકળતો જ હોય, એટલે આપણે એમ લખી શકીએ ને એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ પ્લસ એકનો વર્ગ. એટલે ત્યારબાદ શું કરવાનું? સંખ્યારેખા પર ઝીરો જ્યાં હોય ત્યાંથી એક સેમીના અંતરે
ત્યાંથી એક સેમીના અંતરે કોઈ એક બિંદુ લેવાનું છે એ, અને એ જ રીતે અહીંયા કાટખૂણો બને એ રીતે પાછું એક સેમીના અંતરે લેવાનું બિંદુ બી. પહેલાં એક છે તો એક સેમીના અંતરે બિંદુ એ, પછી બીજા પાછું એક છે તો કાટખૂણો બને એ રીતે એક, રેડી, પછી ઓબીને જોડી દેવાના છે. તો અહીંયા 90નો ખૂણો બને છે, તેથી આપણે એમ લખી શકીએ ઓબીનો વર્ગ બરાબર ઓએનો વર્ગ પ્લસ એબીનો વર્ગ. શું કામ? પાયથાગોરસનો પ્રમેય, કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને 90ની સામેની બાજુ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. કિંમત મૂકી દો, ઓએનો વર્ગ, ઓએ બરાબર કેટલા લીધા છે આપણે? એક, અને આ પણ એક, એકનો વર્ગ એક પ્લસ એકનો વર્ગ એક એટલે શું થશે? બે. એટલે ઓ બી બરાબર શું મળશે? વર્ગમૂળમાં બે, કારણ કે વર્ગ છે, વર્ગ દૂર કરશું તો વર્ગમૂળમાં જતી રહેશે, એટલે આમ આપ મળશે વર્ગમૂળ બે. પાછો ત્રીજો એક લ્યો, આ બે એક આપણે લઈ લીધા, એક સેમી એક સેમી, પાછો ત્રીજો એકનો ઉપયોગ કરીએ અહીંયા કાટખૂણો બને એ દોરશું, બિંદુ સી લેશું, આમાં પણ એક સેમી, આને જોડી દેશું, તો પાછો આ ત્રિકોણ બન્યો ઓ બી સી, જેમાં ઓ સી કર્ણ છે, કર્ણનો વર્ગ આ બેના વર્ગના સરવાળા બરાબર હોય, એટલે વર્ગમૂળ બે નો વર્ગ બે પ્લસ એકનો વર્ગ એક, બે ને એક ત્રણ, એટલે આ શું મળશે? વર્ગમૂળ ત્રણ મળશે. પાછું એક સેમીનું માપ લેશું, પાછું જોડશું, તો આ એક, એટલે આ શું મળશે? વર્ગમૂળ ચાર મળશે. એ જ રીતે પાછું એક સેમીનું માપ લેશું એટલે વર્ગમૂળ પાંચ મળશે, વર્ગમૂળ છ મળશે, એ રીતે આપણે દોરી શકીએ છીએ. રેડી, એ રીતે આપણે અહીંયા ખબર પડી જાય કે અહીંથી અહીંયા સુધીનું માપ વર્ગમૂળ પાંચ છે, તો પછી એટલું પરિક્રમા માપ લઈ અને અહીંયા ચાપ મારી દેશું, એટલે આપણે આ માપ છે એટલું માપ અહીંયા દર્શાવી દઈએ, તો આ બિંદુ વર્ગમૂળ પાંચ છે એવું આપણે કહી શકીએ છીએ, જે વર્ગમૂળ કૃતની રીત છે, જે લાંબી પડે છે. રેડી ને? તો એના માટે આપણે બીજી રીત શીખીએ. આ રીત બુકમાં આપણે આપેલી છે વર્ગમૂળ કૃતની રીત, આપણે બીજી રીત સમજીએ. બીજી રીતમાં શું કરવાનું છે? પાંચના એવા ભાગ પાડો કે જેનો વર્ગમૂળ નીકળતું હોય. તો પાંચના ભાગ આપણે પડ્યા ચાર અને એક, ચારનો વર્ગમૂળ આપણે નીકળે બે, તો આપણે લખી શકીએ બેનો વર્ગ, અને એકનો વર્ગમૂળ નીકળે એક, એટલે લખી શકીએ એકનો વર્ગ. એટલે આગળ શું કરવાનું છે? પહેલાં બેનું માપ અને એકનું માપ, બે જ અંક છે, બે જ ધ્યાનમાં લેવાના છે. સંખ્યા રેખા પર ઝીરો નક્કી કરી એને ઓ કહી દઈએ આપણે બિંદુ. હવે પેલા બે છે તો બે એકમ, હવે આપણે અહીંયા બે એકમ માટે ત્રણ ઇંચ બરાબર બે એકમ રાખીએ, એટલે ત્રણ ઇંચ બરાબર એક એકમ રાખીએ, ત્રણ ઇંચ બરાબર એક એકમ, એટલે એક એકમ અને આ બે એકમ, અહીંયા એક એકમ અને અહીંયા બે એકમ. પેલા બે છે તો બે એકમ માપ લીધું, એ તમે સેમીમાં પણ લઈ શકો, તમારી રીતે માપ ફિક્સ કરી શકો, પાંચ સેમી બરાબર એક એકમ રાખી શકો. યાદ એટલું રાખવાનું છે, બે એકમ લેવાના છે એટલે કે બે ભાગ લેવાના છે. રેડી, ત્યાં આપણે નામ આપી દઈએ બિંદુ એ, એટલે કે અહીંથી અહીંયા સુધીનું માપ છે બે એકમ, બે એકમ. એ એકમ આપણે કેવી રીતે, ત્રણ ઇંચ બરાબર એક એકમ લીધો છે. હાલો, ત્યારબાદ શું કરવાનું છે? બેનું કામ થઈ ગયું, હવે એક છે તો કાટકોણિયાની મદદથી, આપણી પાસે કંપાસ હોય એમાં કાટખૂણો હોય છે આ રીતનો કાટકોણિયો, એની મદદથી આપણે શું કરવાનું છે? એ પાસે કાટખૂણો બને, એ પાસે કાટખૂણો બને એ રીતે એક લીટી દોરવાની છે, એટલે કે એને લંબ, એટલે કે અહીંયા ખૂણો છે કેટલાનો બનવો જોઈએ? 90નો બનવો જોઈએ. રેડી, ખૂણો 90નો બને રીતે. હવે અહીંયા એક છે એટલે કે એક એકમ, તો એક એકમ બરાબર આપણે નક્કી કર્યું છે, એક એકમ બરાબર હું નક્કી કર્યું છે ત્રણ ઇંચ. રેડી, એક એકમ બરાબર ત્રણ ઇંચ, તો અહીંયા ત્રણ ઇંચ લઈએ, એટલે કે આ બિંદુ આપણે લીધું એને આપણે નામ દઈ દઈએ બી, આનું માપ કેટલું છે? એક એકમ છે. આગળ જઈએ, હવે શું કરવાનું છે? ઓ અને બી ને જોડી દેશું, ઓ અને બી છે એને આપણે જોડી દેશું. તો અહીંયા ઓ એ બી એક કાટકોણ ત્રિકોણ બને છે, એટલે આપણે અહીં લખી શકીએ અહીં ત્રિકોણ ઓ એ બીમાં ખૂણો એ બરાબર 90° છે, ખૂણો એ બરાબર 90° છે. તેથી પાયથાગોરસના પ્રમેય પરથી, તેથી પાયથાગોરસના પ્રમેય પરથી શું કહી શકશો આપણે? ઓ બીનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ
बाकी बे बाजू एट के ओ ए नो वर्ग प्लस ए बी नो वर्ग बाकी बाजू वर्ग ना सरवाड़ा बराबर हो आग ओ बी बराबर आप ओ ए बराबर अपनी पास के लिए बे बे नो वर्ग शू चार प्लस ए बी नो वर्ग ए बी बराबर एक है एक नो वर्ग शू एक शू मैं अपने पांच ओ बी नो वर्ग बराबर शू मैं पांच एट ओ बी बराबर शू वर्गमूल में पांच एक रेडे तो शू खबर पड़ी कि अँ थी ओ थी बी सुधी अंतर है एक वर्गमूल पांच नो अंतर है આપણે કીધેલું એવું છે કે વર્ગમૂળ પાંચને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે વર્ગમૂળ પાંચને તો અહીંયા ઓ થી બી સુધીની ત્રિજ્યા લઈ લ્યો એટલે કે આ પરિકરનું એટલું જે માપ છે એ શું છે વર્ગમૂળ પાંચ દર્શાવે છે ઓ થી બી સુધીનું એટલી ત્રિજ્યા લઈ એક ચાપ મારી દો એ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે છે ત્યાં શું હશે તો કે એ વર્ગમૂળ પાંચ દર્શાવે છે રેડે તો આ રીતે આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં આપેલી સંખ્યા છે દર્શાવી શકીએ છીએ સમજાણું શું કરવાનું છે ફરી એક વખત હોમવર્કમાં આ જ દાખલો છે એ ટ્રાય કરજો બીજા તમને બે ઉદાહરણ આપો એની પણ ટ્રાય કરજો દાખલા તરીકે તમને સંખ્યા આપી હોય વર્ગમૂળમાં 13 અને તમારે સંખ્યા રેખા પર દર્શાવવું છે તો શું કરવાનું છે તો કે 13ના એવા ભાગ પાડો કે જે સંખ્યાનું વર્ગમૂળ છે એ નીકળતું હોય તો 13ના ભાગ પાડશો આપણે 9 + 4 નવને ચાર કેટલા થશે 13 નવ એટલે આપણે લખી શકીએ 3 નો વર્ગ અને 4 એટલે લખી શકીએ 2 નો વર્ગ સમજાઈ ગયું શું કરવાનું છે હવે જ્યાં અહીંયા ઓ એ બરાબર 2 લીધું હતું એને બદલે આપણે ઓ એ બરાબર શું લેશું ઓ એ બરાબર 3 લેશું 90નો ખૂણો બને એ રીતે અહીંયા કેટલું માપ લેશું 2નું લેશું અને આને જોડી દેશું આને બી કહેશું અહીં 90નો ખૂણો બનશે તો પાયથાગોરસનો પ્રમેય પાછો લગાડશું એટલે ઓબીનો વર્ગ બરાબર 3 નો વર્ગ + 2 નો વર્ગ 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 9 ને 4 13 એટલે આ શું મળશે વર્ગમૂળમાં 13 મળશે વર્ગમૂળ 13 મળી ગયું તો પરિકરથી ત્રિજ્યા લઈ ચાપ માર દેશો સંખ્યા રેખા પર વર્ગમૂળ 13 આપણે દર્શાવી દઈશું હેડે આ રીતે છે દાખલા છે એ ગણી શકીએ માનો કે તમને સંખ્યા આપેલી છે વર્ગમૂળ 7 આને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશો તો હવે જો વર્ગમૂળ 7 એના ભાગ પાડો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય તો 1 4 લઈએ તો હજી વધ્યા 3 3 નું વર્ગમૂળ નીકળતું નથી તો શું કરવાનું +1 + 1 + 1 જૂની જાણીતી રીત એટલે 4 + 1 + 1 + 1 તો થઈ જશે 7 આપણે એમ લખી શકશો 4 એટલે 2 નો વર્ગ 1 એટલે 1 નો વર્ગ 1 એટલે 1 નો વર્ગ અને 1 એટલે 1 નો વર્ગ કઈ રીતે દર્શાવશું સંખ્યા રેખા પર કોઈ પણ બિંદુ O લઈ લેશું અને પેલા 2 છે તો 2 એકમના અંતરે આપણે એક બિંદુ લેશું એ પછી 1 છે તો અહીંથી 90નો ખૂણો બને એ રીતે આપણે એક બિંદુ લેશું બી અને અહીંયા 1નું માપ રાખશું આ 2ને જોડશું તો એ કેટલું મળશે તો કે આ 2 છે આ 1 છે 2 નો વર્ગ 4 1 નો વર્ગ 1 4 ને 1 5 એટલે આ કેટલું મળશે વર્ગમૂળમાં 5 મળશે પાછું અહીંયાથી તમારે 90નો ખૂણો બને એ રીતે 1 સેમીના અંતરે સી બિંદુ લેશું 1 છે એટલે એટલે આ 2નું કામ થઈ ગયું 2 1 હવે 1 અહીં લઈ લેશું પાછો હજી 1 1 છે અને પાછો અહીંયા લેશું એટલે આ જે મળશે એ વર્ગમૂળ 6 મળશે પાછું અહીંયા 1 લેશું પાછો કાટકોણ ત્રિકોણ બનાવશું તો આ વર્ગમૂળ 7 મળશે એટલે આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ તો આજે હોમવર્કમાં તમારે વર્ગમૂળ 13 છે એને સંખ્યા રેખા પર દર્શાવવાનો એક એક્ઝામ્પલ કરવાનો છે અને વર્ગમૂળ 5 છે એને પણ સંખ્યા રેખા પર દર્શાવવાનો છે જેથી કરીને આપણે વર્ગમૂળવાળી સંખ્યા છે એને સંખ્યા રેખા પર દર્શાવતા છે એ આવડી છે રેડી તો આજે એટલું રાખીએ મળીએ કાલ નવા જ ટોપિક સાથે